નમસ્કાર, હું છું સંજય રાવલ. જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. લોકગાયક ભરત પંચાલ દ્વારા લાખણી ખાતે સધી રેકોર્ડિંગ સ્ટુડિયોનું ઓપનિંગ કર્યું. દહેગામ રખિયાલ રોડ ઉપર બબલપુરા પાટિયા પાસે એક મારુતિ કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે ટકરાતા ઝાડના બે ટુકડા કરીને ગાડી પલટી મારી જતા મારુતિ કાર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. યુવા ભાજપ દ્વારા શહીદ યાત્રા રાજકોટથી ગોલ્ડન અને ત્યાંથી જેતપુર આવી પહોંચી હતી, ત્યારે જેતપુર ભાજપ દ્વારા શહીદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિના વખાણ કરવા માંગતા નથી, પણ જે છે તે બતાવી રહ્યા છીએ. કોર્પોરેટર હોય તો આવા હોવા જોઈએ. નગરના વિકાસના કામોની સાથે સાથે પોતાના વોર્ડના ધોરણ 10 અને 12 પરિસરથી વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામનો યુવક ગામની યુવતીને અવારનવાર ફોન કરી હેરાન કરી બીભત્સ માગણીઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા યુવતી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી. આઈપીએલની પ્રથમ મેચમાં કેકેઆરને સ્પોટ કરવા આર્યન ખાન મિસ્ટી ગર્લ સાથે આવ્યો. કિરણ એક્સપોર્ટના માલિકને ગરીબ વ્યક્તિ પર પૈસાના જોરે દાદાગીરી કરવી ભારે પડી. ધારાસભ્યના દીકરા પર લાગ્યો 10મા ધોરણની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કરવાનો આરોપ. રાજસ્થાન જિલ્લાના કરૌલી જિલ્લાના સપોટરા વિસ્તારમાં 101 વર્ષના વૃદ્ધની અંતિમ યાત્રામાં પરિવારજનો ડીજેના તાલે ઝૂમ્યા. કોંગ્રેસ નેતાની સુરતની ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનની જમીન ખાલસા કરવા સીએમને માંગ. 11 વર્ષ જૂના કેસમાં કોર્ટે પૂર્વ સીએમ દિગ્વિજયસિંહને સંભળાવી 1 વર્ષની સજા. ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યારે બનશે, વિધાનસભામાં અપાયો જવાબ. જામનગરમાં રાષ્ટ્રપતિએ કહ્યું સમાજને મદદ કરીને ઋણ ચૂકવવું એ આપણી પવિત્ર ફરજ છે. ચોટીલામાં આખલાનો આતંક, દુકાનમાં ઘૂસ્યા બાદ બીજા દિવસે મહિલાને ઘાયલ કરી. જેતપુરમાં બીએપીએસ દ્વારા સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લાના હાલોલનગર ખાતે ભાજપ દ્વારા પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમને ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા નિહાળ્યો. કચ્છના ભચાઉમાં નામ ચર્ચા કાર્યક્રમનું આયોજન. ભરૂચ જિલ્લાના નબીરપુરા ખાતે ગામના એનઆરઆઈ કુટુંબ દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમુક પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે.
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.